સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર પંચાયત શાખાની સામાન્ય સભા તારીખ 18/6/2012 ના રોજ જિલ્લા પંચાયતના સભાગૃહમાં યોજવામાં આવી હતી. હિંમતનગર ખાતે જિલ્લા પંચાયતના સભાગૃહમાં પંચાયત શાખાની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ હેમલતાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી રવિકુમાર અરોરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. એજન્ડા પ્રમાણેના કામકાજના સમાપનમાં વિરોધ પક્ષના સભ્યોએ વિકાસના કામો સમયસર પૂર્ણ ન થતાં હોબાળો મચાવ્યો હતો. એજન્ડા પ્રમાણેનું કામ પૂરું થતાં સભાનું સમાપન કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષના સભ્યોએ જિલ્લા પંચાયત સંકુલમાં બેસી રામધૂન કરી હતી. ત્યારબાદ ડૉક્ટર બી ડી ડામોર તથા અન્ય સભ્યોએ આદિવાસી વિસ્તારમાં રૂપિયા 606,45,000ના ખર્ચે બનાવવાના 65 તળાવોની મંજૂરી મળી ગઈ હોવા છતાં તેમજ ચોમાસા પહેલાં પૂર્ણ કરવાની કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હોવા છતાં આ સભાના એજન્ડામાં તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ ના હોય તે બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને પ્રજાકીય વિકાસની બાબતો ધ્યાને રાખી લોકશાહી ડબે સામાન્ય સભા પુનઃ બોલાવવા માગણી કરી હતી. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.